जय स्वामीनारायण बाळको वाले मित्र, चलो अपने हाथ जोड़ी पहला प्रार्थना करीशुं। गुरु ब्रह्मा મારા પ્રભુજી નાના છે, દુનિયા ભરના રાજા છે, આભે ચડીને ઊભા છે, સાગર જળમાં સૂતા છે, યમુના કિનારે બેઠા છે, મીઠી મીઠી બંસી બજાવે છે, પગમાં ઝાંઝર પહેર્યા છે, થન ગન થન ગન નાચે છે, સાંજ પડે ઘેર આવે છે, સાંજ પડે ઘેર આવે છે, જશોદાને પાય લાગે છે, જશોદાને પાય લાગે છે। ચલો બાળકો, આજે તો અમારા ઘરે બેસી જશો। ખાનાવાળી નોટ કાઢવાની ઈચ્છા છે। ખાનાવાળી નોટમાં આજે લખવાનું છે 1 થી 20 ની ખાલી જગ્યા, અને દરેકે આ રીતે માળખું બનાવી દેવાનું છે। વાલી મિત્રો, દરેકને બાળકોને આ રીતે માળખું બનાવી આપો। હવે જો પહેલા ખાનામાં આપણે લખવાનું લખ્યું છે ને, એક કરે એક, તો એક કરે એકની નીચે કયો અંક આવશે પેટીમાં? તો લખો બ ગળે બે। લખ્યું બધાએ? હા, બ ગળે બે, પછી કયો અંક છે? ત્ર ગળે ત્રણ, તો એની નીચે શું આવશે, કયો અંક આવશે? ચ ગળે ચાર, પછી આ કયો છે? પાંચ અડે પાંચ, તેની નીચે પેટીમાં કયો અંક આવશે? છ ગળે છ, પછી નીચે લખ્યું છે સાત અડે સાત, તો પેટીમાં કયો અંક આવશે? આઠ અડે આઠ। લખ્યું બધાએ? હા, હવે નીચે કયો છે? નવ અડે નવ, તેની નીચે પેટીમાં શું આવશે? એકડે મીંડે દસ, બરોબર। હવે બાજુના ખાનામાં જો આપણે લખ્યું છે બે એકડા અગિયાર, એની નીચે શું લખ્યું છે? એકડ વગર બાર, અને નીચે પેટી છે, તો પેટીમાં કયો અંક આવશે? એકડ વગર બાર, પછી કયો અંક આવે? એકડ તગડ તેર, કયો અંક આવશે? એકડ તગડ તેર, લખ્યું ને બધા? એકડ તગડ તેર, સરસ। હવે નીચે પેટી છે, એકડ તગડ તેર, પછી શું આવશે નીચે? એકડ ચોગળ ચૌદ, શું આવશે? એકડ ચોગળ ચૌદ। હવે નીચે છે એકડ પાછળ પંદર, પછી શું લખ્યું છે? એકડ છગળ સોળ, બરોબર, એને નીચે પેટી છે, તો કયો અંક આવશે પેટીમાં? એકડ છગળ સોળ, પછી શું આવશે? સરસ, એકડ સાતળ સત્તર, એની નીચે શું આવશે પછી પેટીમાં? કયો અંક આવશે? એકડ સાતળ સત્તર, પછી શું આવે? એકડ આઠળ અઢાર, પછી એની નીચે શું છે? એકડ નવ્વડ ઓગણીસ, બરોબર, એકડ નવ્વડ ઓગણીસ, પછી શું આવશે પેટીમાં? કયો અંક આવશે? હા, અગણે ને મીંડે વીસ, બરોબર। હવે બીજું પાણી, એમાં વાલી મિત્ર હવે મથાળું મારી આપજો, એકાવનથી છ આંક જોઈને લખો, બરોબર, બધાએ મારી સાથે લખવાનું છે। નોટ કાઢી બધાએ મથાળું માર્યું, હવે લખો પાછળ એકડ એકાવન, લખ્યું બધાએ? હા, હવે નીચે બીજા ખાતે લખો પાછળ બગડ બાવન,
પાછળ ત્રાગળ ત્રેપણ પાછળ ચોગળ ચોપણ લખ્યું બધાએ બે પાછળા પંચાવન પાછળ છગળ છપણ પાછળ સાતળ સત્તાવન લખીને બતાય લખો છો મારી જોડે બધા હવે લખો પાછળ આઠળ અઠાવન પાછળ નવળ ઓગણસાઠ છગળે નેવીને સાઠ લખ્યું બધા એકાવન થી સાઠ સુધી લખ્યું બધાએ હવે બાજુમાં બીજા ખાનામાં લખો છગળ એકળ એકસઠ છગળ બગળ બાસઠ છગળ તગળ ત્રેસઠ છગળ ચોગળ ચોસઠ છગળ પાછળ પાસઠ બે છગળા છાસઠ લખી બધાય બે છગળા છાસઠ સુધી લખો છગળ સાતળ સડસઠ છગળ આઠળ અડસઠ છગળ નવળ ઓગણસિત્તેર સાતળે નેમીને સિત્તેર લખ્યું બધા એટલે સુધી ચલો હવે લખો બીજા ખાનામાં સાતળ એકણ એકોતેર સાતળ બગળ બોતેર સાતળ તગળ ત્રોતેર સાતળ ચોગળ ચુંબોતેર લખો છો ને બધા મારી સાથે આવડે છે ને બધાને લખો નીચે લખવાનામાં સાતળ પાછળ પંચોતેર સાતળ છગળ છોતેર બે સાતળા સિત્યોતેર સાતળ આઠળ ઇઠ્યોતેર સાતળ નવળ ઓગણ્યાએંસી આઠળે નેમીને એંસી બરાબર આટલું લખ્યું ને બધાએ આઠે મીંડે એંસી સુધી હવે બાજુના ખાનામાં આઠળ એકળ એક્યાસી આઠળ બગળ બ્યાસી આઠળ તગળ ત્યાસી આઠળ ચોગળ ચોર્યાસી આઠળ પાછળ પંચ્યાસી લખીને આટલે સુધી બધાએ આવડે છે ને બધાને લખો છો ને બધા મારી સાથે સાથે સરસ હવે લખો આઠળ છગળ છ્યાસી આઠળ સાતળ સિત્યાસી બે આઠળા ઇઠ્યાસી આઠળ નવળ નેવ્યાસી નવળે મીંડે નેવ લખ્યું બધાય નેવ સુધી સરસ હવે લખો નવળ એકળનો આપણે લખવા નવળ એકળ એકાણું નવળ બગળ બાણું નવળ તગળ તાણું નવળ ચોગળ ચોરાણું નવળ પાછળ પંચાણું નવળ છગળ છ
નવડ સાતડ સત્તાણું, નવડ આઠડ અઠાણું, બે નવડા નવ્વાણું. લખી બધું નવ્વાણું સુધી બધાએ. હા, હવે છેલ્લા ખાનામાં શું હશે? એકડો ને બે મીંડા સો. બરોબર, એ સુધી બધાએ લખ્યું ને? સરસ. હવે નવું પાનું પાડો, એમાં મથાળ પાડવાનું છે. અંક શોધી ગોળ કરો. બરોબર, જો એમાં ટીચરે દોર્યું છે ને, તમને દેખાય છે ને ગોળ દોરેલું ટીચરે? પછી નીચે કયો અંક લખે છે ટીચરે? નવ. કયો અંક લખ્યો છે? નવ. તો આમાં તમને નવ અંક ક્યાં દેખાય છે? આ છે ના, આ છે ના, તો ક્યાં છે? આ રહ્યો. તો આની પર આપણે શું કરવાનું છે? ગોળ. બરોબર. હવે જો અહીંયા કયો અંક લખ્યો છે ટીચરે? પેટીમાં બાર. તો આ ખાનામાં બાર ક્યાં છે? અરે બાર. તો બાર ઉપર આપણે શું કરવાનું છે? ગોળ કરવાનું છે. સમજ પડી? કરી બધાએ? સરસ. હવે આમાં કયો અંક લખ્યો છે ટીચરે? બગડ પાછળ 25. તો આ ખાનામાં બગડ પાછળ 25 ક્યાં છે? આ રહ્યો. તો બગડ પાછળ 25 ઉપર કરવાનું છે ગોળ. પછી આ ખાનામાં શું લખ્યું છે? તગડે મીંડે 30. બરોબર. તો આ ખાનામાં 30 ક્યાં છે? અહીંયા છે. તો 30 ઉપર શું કરવાનું છે? ગોળ મીંડું કરવાનું છે. બરોબર. હવે જો બાળક, આજે આપણે લેસનમાં ઘરકામમાં 1-20ની ખાલી જગ્યા, 51-100 આંક જોઈને અને આંક શોધીને ગોળ કરવાનું, આ બધું જ આપણે આજે ઘરકામમાં લખવાનું છે. ચલો બાળકો, હવે હું આપણે આજે આપણને પોપટ વિશે શીખવીશ. ચલો બધા બેસી ગયા. ચલો પોપટ વિશે બોલીશું આપણે. પોપટ પશુ છે, પક્ષી છે. પોપટ પક્ષી છે. પોપટને જામફળ મરચા ભાવે છે. પોપટને જામફળ મરચા ભાવે છે. પોપટ મીઠું મીઠું બોલે છે. પોપટ મીઠું મીઠું બોલે છે. પોપટને લાલ ચાંચ હોય છે. પોપટને લાલ ચાંચ છે. લોકો પોપટને પાળે છે. લોકો પોપટને પાળે છે. હવે આપણે ચકલી વિશે બોલીશું. ચકલી પક્ષી છે. ચકલી પક્ષી છે. ચકલી દાણા ચણે છે. ચકલી દાણા ચણે છે. ચકલી ચી ચી બોલે છે. ચકલી ચી ચી બોલે છે. ચકલી ઝાડ પર રહે છે. ચકલી ઝાડ ઉપર રહે છે. ચકલી મને ગમે છે. ચકલી મને ગમે છે. જો બાળકો, તો ઘરે પણ આપણે આ રીતે ચકલી વિશે, પોપટ વિશે બોલવાનું છે. જય સ્વામિનારાયણ.